આદિશ કી જય. આજે આપણે કમલ છડી બનાવીશું. કમલ છડી ઘણી વાર આખું ખીલેલું કમળ હોય એવી પણ આવે, અને ઘણી વાર ખાલી કમલની કલી પણ ધરાય શ્રી અસ્તમાં ઠાડા સ્વરૂપને. તો આજે આપણે જોઈએ કમલની કલી કેવી રીતે કરવાની. સૌ પ્રથમ મલમલનું વસ્ત્ર લો, એમાં આવી રીતે રૂ મૂકો. જેમ આપણે કમળની માળા શીખ્યા ને એ જ રીતે કરવાનું છે. આ રીતે એમાં આપણે દોરો મૂકીને બાકીનો ભાગ કટ કરી દેતા હતા, આમાં કટ નથી કરવાનું. આ રીતે સીધ કરીને પછીથી શું કરવાનું? આ છે તાર. તાર બંને બાજુથી અણીદાર ના હોવો જોઈએ, અને તેને થોડો ઘસી લેવાનો કે જેથી એનું ચૂપતો ભાગ બંધ થઈ જાય. પછીથી શું કરવાનું? આવી રીતે કલી આમ સિદ્ધ થશે ને થોડી, પછીથી આ તારને એમાં વચ્ચે મૂકી દેવાનો. બહુ જાડો તાર નહીં લેવાનો. પછી આમ ગોળ ગોળ ફેરવશે એટલે શું, પેલું મલમલનું વસ્ત્ર હશે ને એટલે એકદમ આમ કડક થઈ જશે. જોયું? તો આ થઈ ગઈ તમારી કમલની કલી. હવે શું કરવાનું કે લીલા કલરનો દોરો લેવાનો. દોરો લઈ અને એને વીંટવાનો છે. ક્યાંથી? તો અહીંયાથી વીંટવાનો ચાલુ કરવાનો. આ રીતે આ બધો જે ગુલાબી ભાગ છે ને એ બધો દોરામાં આવી જશે અંદર. અહીંયાથી તો આમ થોડો વધારે વીંટવાનો, આમ કેવો આમ નેરો લેવાનો, આમ ઉપરથી જાડું હોય અને નીચેથી પાતળું પાતળું થતું જાય એ રીતે. ઠીક છે, આવી રીતે છેક અહીંયા સુધી દોરો લઈ લેવાનો અને એન્ડ સુધી એકદમ દોરો લઈ અને લગાવ લગાવી દેવાનો કે જેથી દોરો નીકળે પણ નહીં અને આ તારનો ભાગ કોઈ પણ ઠાકોરજીને વાગે નહીં. પછી શું કરવાનું કે એને આ રીતે આમ વાળી દેવાની. જોયું? તો આ અત્યારે બનાવેલી રાખી છે, આ રીતે બનશે. તો આ આમ ઠાડા સ્વરૂપને હસ્તમાં આમ ધરી દેવાની. આ થોડી જાડી છે, આમ કરી દેવાની. શ્રી વલ્લભાદીશ કી જય.